मॉर्निंग फ्रेंड आज ना अभी लेक्चर आप सब हार्दिक स्वागत है ધોરણ 12 કોમર્સ ગુજરાતી માધ્યમ નામાનામ તો એની અંદર આપણે એક્ચ્યુઅલી ઉદાહરણ નંબર 22 જે છે પ્રવેશના ચેપ્ટર ની અંદર આપણે કમ્પ્લીટ કર્યું છે આજ હવે અગત્યનું જે બીજું ઉદાહરણ છે ઉદાહરણ નંબર 23 ની આપણે આજે શરૂઆત કરવાના છીએ પાર્કિંગ લગતો એક નવો હવાલો આની અંદર આપણે સમજવાનું છે અગાઉ એક સિમ્પલ ઉદાહરણ જે છે ઉદાહરણ 22 કે જેમાં પ્રવેશને લગતો પાર્કિંગ લગતો એક સામાન્ય મુદ્દો આવ્યો હતો જે પ્રમાણમાં સરળ હતો અહીં થોડો ક્યાંથી એક અલગ વધારાનો હવાલો છે કે થોડો પદ્ધતિનો હવાલો જે છે એ આપણે અહીં સમજૂતી મેળવાઈ છે તો સૌપ્રથમ આપણે પહેલા રકમ સમજી લઈએ રકમમાં એ રીતે છે કે તરાના અને જિનિશા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે અને તેમને 31/3/2017 ના રોજ તેમનું પાકું સર્વેમાં આપેલું છે અને એને લગતી વધારાની માહિતી છે એને તમને કહ્યું છે કે 1/4/2017 થી તેઓએ રિહાનને નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો પ્રવેશની શરતો નીચે મુજબ નક્કી કરવામાં આવી એટલે કે નવો ભાગીદાર પ્રવેશ જે થાય છે એનું નામ શું છે રિહાન નામનો વ્યક્તિ જે છે એ ભાગીદારી પેઢીની અંદર પ્રવેશ મેળવે છે બીજું રિહાન મૂડી તરીકે 2,00,000 રૂપિયા અને તેની ભાગની પાઘડી પેટે 18,000 રૂપિયા લાવશે પાઘડીના તફાવતની રકમ હવાલાનો રકમનો હવાલો જરૂર જણાય તો ભાગીદારીના મૂડી ખાતે આપણે નાખવાનો રહેશે તો આ જે છે એ મુદ્દામાં તમને કીધેલું છે કે નવો ભાગીદાર પાઘડી પેટે રકમ લાવે છે એ રકમ એના ભાગ જેટલી છે હવે એનો ભાગ જે છે એ કેટલો થશે તો કે તમને નવું પ્રમાણ જે આપ્યું છે અને પાઘડીનું જે નવું મૂલ્યાંકન કર્યું છે એ પણ તમને એને આપ્યું છે એને આધારે તમારે એ નક્કી કરવાનું છે કે એમાં જે એનો હિસ્સો કેટલો આવે અને એ હિસ્સા પ્રમાણે એ રકમ પાઘડીની લાવે છે કે નથી લાવતો જો ન લાવતો હોય તો બાકીની રકમનો હવાલો જે છે આપણે આ મૂડી ખાતે નાખવાનો રહેશે તો સૌ પ્રથમ આપણે આગળની માહિતી જોઈએ નવું પ્રમાણ છે 4/3/3 નવી પાઘડીનું મૂલ્યાંકન કર્યું છે કે જેની કિંમત આવે છે 1,00,000 રૂપિયા કારીગર વળતર પેટે 8,000 નો દાવો મંજૂર કર્યો છે રોકાણો જીનીશા 48,000 માં લઈ જાય છે મળવાનું બાકી વ્યાજ 6,000 રૂપિયા છે લેણદારો લેખે લેણદારોએ લખેલી દેવી મુંડી દેવી મુંડીના 10,000 સ્વીકારે જે ચોપડે નોંધાયેલ નથી અને જમીન મકાનની ચોપડે કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે ચૂકવેલ વીમા પ્રીમિયમ પૈકી 12,000 જે છે આવતા વર્ષ માટે છે એટલે કે આવતા વર્ષ માટેની આપણે એન્ટ્રી કરવાની છે તો આ રીતે વધારાની માહિતી આપી છે તો સૌ પ્રથમ આપણે દાખલાની શરૂઆત અગાઉના દાખલામાં પણ આપણે જોયું હતું કે સૌ પ્રથમ આખા દાખલાની શરૂઆત આપણે કઈ રીતે કરવાની છે તો કે જૂના ભાગીદારોને લગતી છે કઈ બાબતો હોય એ તમારે પહેલા એન્ટ્રી કરવાની છે તમને મૂડી તમને આપી છે જૂના ભાગીદારોની પાકા સર્વેની અંદર છે 1,90,000 અને 1,21,000 તો સૌ પ્રથમ આપણે એની એન્ટ્રી ભાગીદારોના મૂડી ખાતે કરશું બાકી આવે લાવ્યા છે ત્યાર પછીનો બીજો જે બાબત જે છે વધારાની માહિતીમાં જઈએ એની પહેલા રોકડનું ખાતું આપણે બનાવ્યું છે તો રોકડની તમને બાકી આપી છે રોકડ તમને આપી છે 40,000 રૂપિયા તો એ પણ આપણે રોકડ ખાતામાં લખશું બાકી આગળ આવ્યા તો આટલી બેઝિક જે છે એની પહેલા આપણે કરવાની રહેશે ત્યાર પછી જે કાંઈ તમને અનામત આપ્યા છે કે જેની આપણે ભાગીદારો વચ્ચે વહેંચણી કરવાની હોય એની એન્ટ્રી આપણે પહેલાં સમજશું તો સૌ પ્રથમ તમને જે આપ્યું છે એ છે સામાન્ય કારીગર વળતર અનામત હવે એની અંદર તમને હવાલો આપે એની અંદર તમને વધારાની માહિતીમાં એક વસ્તુ કીધેલી છે કે દાવો કરેલો છે 8,000 રૂપિયા હવે એનો મતલબ શું થાય કે કારીગર વળતર અનામત જે છે એ શાની માટે હોય કે જો કોઈ કર્મચારીને કામ દરમિયાન કોઈ ઈજા પહોંચે અને કોઈ પણ ખોટખા પણ આવે તો એ જે એની ભરપાઈ જે છે અથવા એ જે ખર્ચ જે છે એ કંપની ભોગવશે પેઢી ભોગવશે અને એ જે આપણે અનામત બે કર્યું છે એમાંથી પૈસા જે છે આપણે એને ચૂકવશું તો અહીંયા 8,000 નો દાવો મંજૂર કર્યો છે તમારું કારીગર વળતર અનામત જે છે એ કેટલાનું છે તો કે 12,000 રૂપિયાનું છે આ 12,000માંથી 8,000નો દાવો જે છે એ કોઈ કર્મચારીએ કરેલો છે એટલે તમારે 8,000 રૂપિયા એને દેવા પડશે તો બાકી કેટલા રહેશે તો કે 4,000 રૂપિયા અને એ 4,000 તમારે જૂના ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચવાના રહેશે જૂનું પ્રમાણે છે 1:1 તો 4,000ને સરખા પ્રમાણે એટલે 90,000 રૂપિયા આપણે બંને ભાગીદારો વચ્ચે વહેંચવાના રહેશે you
અને 8000 નું ડાઉનલોડ જો જીરો છે આપણે એટલા પૈસા દેવાના છે આપણા માટે એક ટકાનું દેવું છે તો મૂડી વ્યવસ્થા એ લખાશે કાર્યકર વળતર અનામતનો દાવો વળતરના દાવાની જોગવાઈ ભાગડીના ભાગ પૈકી રૂપિયા 18000 રૂપિયા લાવે છે
તો આપણે પહેલાના જોયું કે જ્યારે નવો ભાગીદાર પાર્ટી પેટે જે કઈ રકમ પ્રાપ્ત હોય એની તમારે એન્ટ્રી કઈ રીતે કરવાની છે જૂના ભાગીદારો વચ્ચેની વહેંચણી કરવાની છે કયા પ્રમાણમાં કે ત્યાગના પ્રમાણમાં તો સૌપ્રથમ આપણે ત્યાગની એન્ટ્રી સમજી લઈએ કે ત્યાગના પ્રમાણમાં એની વહેંચણી કઈ રીતે થશે તો સૌપ્રથમ તમને જૂનું પ્રમાણ અને નવો ભાગ બંને આપ્યું છે તેના આધારે તમને ત્યાગનું પ્રમાણ આપણે મેળવશું બંને ભાગીદારો માટે ત્યાગનું પ્રમાણ પહેલા આપણે કરારના માટે સમજીએ તો જૂનો ભાગ સૂત્ર મેં નથી લખ્યો એમાં સૂત્ર શું થાય જૂનો ભાગ માઇનસ નવો ભાગ જૂનો ભાગ જે છે એક જેમ એક છે એકના છેદમાં બે અને નવો ભાગ જે છે શું મળ્યો છે એટલે તો કે ચારના છેદમાં દસ ચોકડી ગુણાકાર કરીએ અને સાતનું બાકી તો જવાબ દસ ઓછા આઠ એના છેદમાં વીસ બે ના છેદમાં વીસ તો જવાબ આવશે એકના છેદમાં દસ એ જ વસ્તુ આપણે જીનિશા માટે સમજશે તો ભાઈ જૂનો ભાગ છે એ કૃતિ આવશે નવો ભાગ છે ત્રણ દશાંશ તો અહીંયા પણ ચોકડી ગુણાકાર કરીએ તો અહીંયા જવાબ આવશે ચાર ના છેદમાં વીસ બે ના છેદમાં દસ તો ત્યાગનું પ્રમાણ કેટલું આવશે તો કે એક જેમ બે તો આ એક જેમ બે ના પ્રમાણમાં આપણે જે નવી નવો ભાગીદાર છે પાર્ટી પેટે રકમ કાઢે છે એની વહેંચણી કરવાની છે પેલા આપણે જેટલી એન્ટ્રી છે જેટલી રોકડ આવે છે એની પેલા સમજી લઈએ રોકડ બે પાર્ટી પેટે 18,000 રૂપિયા રોકડા લાવે છે આનું આમનો શું થશે તો કે રોકડ આવે છે બે કમ્બાઈન આમનો થઈ શકે તમે એક પણ અહીંયા સમજી શકો રોકડ આવે છે રોકડ ખાતે ઉધાર 18,000 ને પાગડી પ્રીમિયમ ખાતે જમા 18,000 અને આની વહેંચણી આપણે કરવાની કોની વચ્ચે ભાગીદારોની ભાગીદારોના મૂડી ખાતે જૂના ભાગીદારોના મૂડી ખાતે ત્યાગના પ્રમાણમાં તો એ બીજી આમાં શું થશે તો કે પાગડીના પ્રીમિયમ ખાતે ઉધાર એ ભાગીદારોના મૂડી ખાતે જમા ત્યાગના પ્રમાણમાં 18,000 ને આપણે વહેંચવાના રહેશે તો પહેલી એન્ટ્રી આપણે પહેલા કરીએ રોકડ આવે છે તો રોકડ ખાતામાં ઉધાર સાઈડ પ્રીમિયમ ખાતે 18,000 રૂપિયા અને આની વહેંચણી તમે એક જેમ બે ના પ્રમાણની અંદર કરશો પાઘડીના એન્ટ્રી જે છે આ પાઘડીની જે કિંમત છે 18,000 એટલે એક જેમ બે ના પ્રમાણમાં હોય તો 6,000 અને 12,000 જેટલી કિંમત તમારી આવશે બંને ભાગીદારોને મળશે જૂના ભાગીદારોને બે પ્રમાણમાં વહેંચવાની છે તો કે ત્યાગના પ્રમાણમાં તો લખાશે જમા સાઈડ પાઘડીના પ્રીમિયમ ખાતે જૂના ભાગીદારોના મૂડી ખાતામાં લખવાના 6,000 અને 12,000 હવે નવો મુદ્દો જે આપણે ખાસ સમજવાનો છે એ કીધું છે કે ભાઈ પાઘડીના તફાવતની રકમનો હવાલો જરૂર જણાય તો તેના મૂડી ખાતે નાખવાનો રહેશે એટલે જે પાઘડી તમે 1,00,000 નવી અહીં નક્કી કરી છે એની અંદર નવા ભાગીદારનો હિસ્સો કેટલો તો એની ગણતરી આપણે સમજી લઈએ પાઘડીમાં હા નવા ભાગીદાર જે છે એની આપણે એ વાત કરીએ છીએ આ તો 1,09,000 પાઘડીનું મૂલ્યાંકન કરતા કિંમત આવી છે હવે નવા પ્રમાણ પ્રમાણે જે નવો ભાગીદાર છે એના અંદર હિસ્સો કેટલો આવશે તો કે 3.3 આ પ્રમાણે તમે ગણતરી કરશો તો એને કેટલા આપણે આપવા એને કેટલા પાઘડી પેટે લાવવા જોઈએ 30,000 રૂપિયા લાવવા જોઈએ એમાંથી એ 18,000 રૂપિયા જે છે એ શું કરે છે રોકડા લાવે છે તો બાકીના જે 12,000 રૂપિયા જે છે એ તમારે ભાગીદારોના મૂડી ખાતેનો હવાલો નાખવાનો રહેશે મૂડી ખાતે આપણે એની અસર આપવાની રહેશે 12,000 રૂપિયા કઈ રીતે અસર આપવાની છે તો કે આ પૈસા નવા ભાગીદારે કોને આપવાના થશે જૂના ભાગીદારોને આપવાના થશે કયા પ્રમાણમાં તો કે ત્યાગના પ્રમાણમાં એટલે આમનો શું થશે તો કે આરના મૂડી ખાતે ઉધાર તે બંને ભાગીદારોના મૂડી ખાતે જમા કયા પ્રમાણમાં ત્યાગના પ્રમાણમાં અને એની તમે વહેંચણી કરશો તો ત્યાં તમારો જવાબ જે છે 4,000 અને 8,000 આવશે આમનો જે છે કઈ રીતે થશે એ ખાસ સમજો અહીંયા હું તમને આમનો પણ કરીને બતાવું છું આમનો જે છે અહીંયા થશે આરના મૂડી ખાતે આરના મૂડી ખાતે ઉધાર 12,000 રૂપિયા તે ટીના મૂડી ખાતે અને તે
જયના મુની ખાતે બે જ્યાં એકના પ્રમાણમાં હોય તો 4000 અને 8000 હવે અહીં આપણે ખતમની અહીંયા કરવાની છે પહેલો શું છે આર ના મુની ખાતે ઉધાર સાઈડ લખવાનો છે પી ના મુની ખાતે ઈના મુની ખાતે અને આર ના મુની ખાતે અને જે ના મુની ખાતે એન્ટ્રી કોના કોલમમાં આવશે આર ના કોલમમાં કેટલા તો 4000 અને 8000 એની બીજી એન્ટ્રી તો કે અહીં આપણે ખતમ કરીએ તો બંને ના મુની ખાતે બંને ભાગીદારો જે છે એના મુની ખાતે લખાશે શું આર ના મુની ખાતે 4000 અને 8000 હવે તમે સમજી શકો આપણે ભાગીદારની કિંમત ભાગીદારોને વહેંચી છે તો અહીં તમે જોઈ શકો છો કે ભાગીદારની કિંમત એ લોકોને મળે છે બાકીના 4000 ને 8000 છે એને મળવા જોઈતા હતા હજી મળ્યા નથી તો એ હવે આપશે કોણ આર નામનો જે નવો ભાગીદાર જે છે રિહાન એ એમને આપશે બરોબર એટલે એના મુની ખાતે આપણે એનો હવાલો અહીંયા નાખ્યો તો આ જે બાબત હતી એની બાકીનો મુદ્દો આ પ્રશ્નનો નવો મુદ્દો હતો એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે હવે આપણે વધારાની એન્ટ્રીઓ જે છે એની આપણે ગણતરી કરીએ વન બાય વન એક એક વસ્તુ જોતા જઈએ જે આપણે ધ્યાનમાં જોઈએ કાર્યવર્તનનો મુદ્દો આવી ગયો છે રોકાણની એન્ટ્રી થઈ ગઈ છે મળવાનું બાકી વ્યાજ 6000 નોન થાય નથી તો મળવાનું બાકી છે કે તમારું લેણું છે લેણામાં વધારો થાય એટલે તમે સમજી શકો આપણા માટે પ્રકારનો ફાયદો છે તો પહેલી એન્ટ્રી ક્યાં આવશે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા સાઈડ મળવાનું બાકી ગયા છે ₹6000 અને બીજી એન્ટ્રી ક્યાં થશે તો આપણા માટે એક પ્રકારનું લેણું છે તો અહીંયા લખવાનું મિલકત લેણા સાઈડ મળવાનું બાકી વ્યાજ ₹6000 તો આપણે જે વધારાની માહિતી હતી એની આપણે એન્ટ્રી કરી ત્યાર પછીનું જે છે એ ખાસ અગત્યનું છે એ છે લેણકારોએ લખેલી દેવી હુંડી ₹10000 સ્વીકાર્યો જે ચોપડે નોંધવાની બાકી છે તો આનો મતલબ શું થાય કે દેવી હુંડીની અંદર વધારો ચોપડે નોંધાઈ નથી લેણદારોએ સ્વીકારી હતી એટલે તમે આને કઈ રીતે એન્ટ્રી કરવાની છે કે દેવી હુંડી જે છે એનું સર્જન થયું દેવી હુંડી આપણે કહેવાય ને કે એની આપણે જવાબદારી ઉભી થઈ તો પહેલી એન્ટ્રી અહીંયા આવશે દેવી હુંડી ખાતે કેટલા તો કે 10000 દેવી હુંડી ખાતે દેવી હુંડી 10000 બીજું જે છે આપણે ખાસ અગત્યનું છે એ છે દેવી હુંડી જે છે એ લેણદારોએ લખેલી અને તેમણે સ્વીકારેલી પણ છે એટલે આપણા લેણદારો જે આપ્યા છે ટોટલ 30000 આપ્યા છે એમાંથી 10000 જે છે તમારે ઓછા કરવાના રહેશે આની તમે બીજી એન્ટ્રી કરી બીજી રીતે એન્ટ્રી કરવી હોય તો કરી દેતા છે તમે પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર સાઈડ લખો 10000 નવી દેવી નું સર્જાણી એટલા માટે લેણદારો જે છે એમને રાખો તો પણ તમે એન્ટ્રી જે છે તમારી સાચી બનશે પણ આપણે ટેક્સ પ્રમાણે જે કરીએ છીએ તો લેણદારોમાંથી દેવી ઉંડી જેટલી સ્વીકારેલી છે ભાગીદારો લેણદારો એની આપણે ત્યાંથી શું કરશું બાદ બાકી કરશું તો આપણે લખશું આ રીતે લેણદારો કે જે આપ્યા છે 30000 માઇનસ દેવી ઉંડી જે સ્વીકારેલી છે 10000 તો આઉટરમાં ડાયરેક્ટ કેટલા લખાશે ₹20000 તો આ જે છે એ પણ તમારા માટે એક નવો મુદ્દો હતો એટલે ખાસ તમારે યાદ રાખવાનું છે ત્યારબાદ વધારાની માહિતીમાં છે અગત્યનો મુદ્દો આવે છે એ છે જમીન મકાનની ચોપડી કિંમત તેની બજાર કિંમત કરતાં 20% ઓછી છે હવે એનો મતલબ શું થાય પાકા સરવૈયામાં જે કિંમત દર્શાવેલી છે એ કિંમત એની વાસ્તવિક બજાર કિંમત કરતાં 20% ઓછી છે હવે એનો મતલબ એવો કે તમારી જમીનની કિંમત જે છે અત્યારે વધારે છે પણ તમે ચોપડી શું કરી છે એટલી ઓછી દર્શાવી છે એટલે ઇનડાયરેક્ટલી તમે સમજો છો જમીન મકાનમાં શું થાય છે અહીંયા એની કિંમતમાં વધારો થાય છે અને કેટલો વધારો થાય છે મૂળ કિંમત કઈ ચોપડી કિંમત કઈ છે આપણે અહીંયા શોધવાનું છે તમને કીધું છે કે ચોપડી કિંમત પાકા સરવૈયામાં 1 લાખ રૂપિયા છે પણ ખરેખર 1 લાખ જે છે એ બજાર કિંમત કરતાં 20% ઓછા તો બજાર કિંમત ખરેખર કેટલી હશે તો 20% ઓછા એક આપણે બજાર કિંમત મેળવવાની છે તો એની પણ ગણતરી આપણે અહીં સમજી લઈએ અહીં આપણે ધારીને કરવાનું છે ધારો કે જમીનની કિંમત છે બજાર કિંમત એ 100 રૂપિયા છે તમારા 20% ઓછી છે તમારી 20 તમે બાદ કરો તો 80 રૂપિયા જે છે એ તમારે શું છે
ચોપડે કિંમત જે અત્યારે તમે પાકા સર્વેમાં દર્શાવી છે એ કઈ છે ચોપડે કિંમત છે તો લખાશે આ રીતે ચોપડે કિંમત બજાર જો ચોપડે કિંમત 80 હોય તો બજાર કિંમત 100 છે તો 1 લાખ કે આ 1 લાખ તો એ ચોપડે કિંમત છે તો 1 લાખ કે બજાર કિંમત કેટલી થશે તો 1 લાખ એને ગુણ્યા 100 એને ભાગ્યા 80 તો જવાબ આવે 1,25,000 તો એનો મતલબ એવો થશે કે તમારી જમીન મકાનની કિંમત ખરેખર કેટલી છે કેટલી વધી છે ત્યારે 25,000 જેટલી વધી છે વધારો હોય એટલે આપણે ક્યાં લખશું જમણા સાઈડ પુનઃમૂલ્યાંકનમાં જમીન મકાન 25,000 અને બીજી એન્ટ્રી આવશે આપણે પુનઃ મિલકત જમણા સાઈડ જમીન મકાન 1,00,000 प्लस वधारो 25,000 એટલે આ પ્રમાણે લખાશે 1,25,000 તો આ જે છે બેઝિક એન્ટ્રી તમારે નવી એન્ટ્રી મિલકતના વધારાને લગતી એ પણ તમારે ખાસ યાદ રાખવાની છે છેલ્લું જે છે વીમા ચૂકવેલ વીમા પ્રીમિયમમાંથી 12,000 આપતા વર્ષે આગળ લઈ જવાનું છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણું લેણું છે બરોબર મિલકત લેણ સાઈડ આપણે ગણતરી કરવાની છે આપણા માટે નો ફાયદો છે તો ક્યાં લખાશે જમા સાઈડ લખાશે પુનઃમૂલ્યાંકન માં અને હેડિંગ શું આવશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 12,000 રૂપિયા બીજી એન્ટ્રી તો કે મિલકત લેણ સાઈડ લખાશે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ તો બધી જ વધારાની માહિતીઓ જે છે આપણે એન્ટ્રી કરનારી છે એક વસ્તુ હવે કઈ બાકી રહેતી નથી ડાયરેક્ટ હવે આપણે જે પાકા સ્થળમાં જે જે એન્ટ્રીઓ નથી આવી એની આપણે પહેલા સમજૂતી જોઈ લઈએ તો આપણે પહેલા પાકા સ્થળની અંદર જોઈએ તો કાર્યક્રમ અંતર ભંડોળ છે આવી ગયું છે અનામત રોકડ વધઘટ આવ્યો છે પ્રોવિડન્ટ ફંડ 16,000 રૂપિયા આપણી જવાબદારી છે એમને મેં હવે જે જ્યાં આપ્યું છે ત્યાં જ લખવાનું છે પ્રોવિડન્ટ ફંડ 16,000 રૂપિયા ત્યારથી આગળ જોઈએ ઘર ખાલખા અનામત 20,000 પણ આપણે એનું જ રાખવાનું છે ખાલખા અનામત 20,000 રૂપિયા ચૂકવા લેણદારો જે છે એન્ટ્રી થઈ ગઈ છે ચૂકવાના બાકી ખર્ચા 15,000 એ પણ લખી નાખશું ચૂકવાના બાકી ખર્ચા 15,000 બરોબર તો આપણે મિલકત મૂડી દેવા સાઈડની તમામ એન્ટ્રીઓ આવી ગઈ છે આ સાઈડ જોઈએ મિલકત લેણા સાઈડ પાઘડી વળગી વેચાઈ ગઈ છે જમીન મકાનની એન્ટ્રી આપણે કરવાની છે યંત્રો 80,000 હવા રૂપિયા 1,000 ની મળી શકાય છે ને તો એમ નામ લખાશે યંત્રો 80,000 ત્યાર પછી જે છે તમને આપ્યું છે રોકાણો કે જેની ઓલરેડી એન્ટ્રી થઈ ગઈ છે દેવાદારો જે છે કે જે છે 70,000 પણ આપણે એમ નામ લખશું દેવાદારો છે 70,000 ત્યાર પછી જે એન્ટ્રી છે સ્ટોકની સ્ટોકમાં અંદર પણ વધારાની કઈ માહિતી આપી નથી તો એ પણ આપણે એનું લખશું 36,000 નો સ્ટોક ત્યાર પછી નું છે મળવાનું બાકી વ્યાજ વગેરે આપણે અહેવાલ થાય વધારાની માહિતી માટે બી એન્ટ્રી કરનારી છે રોકડની એન્ટ્રી બાકી છે રોકડ ખાતું આપણે બંધ કરશું એટલે આપણને એની એન્ટ્રી મળશે તો સૌ પ્રથમ આપણે પહેલા પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો એની અંદર ઉધાર સાઈડની એન્ટ્રી છે જે જમા સાઈડની એન્ટ્રી જે છે એમના આપણે લખી નાખ્યું સરવાળો એનો અને એ સરવાળો તમારે આવશે 43,000 એનો સરવાળો આવે છે 43,000 આપણા માટે વેચની પાત્ર નંબર છે 43,000 વેચની પાત્ર નંબર બંને જૂના ભાગીદારો છે તરાના અને જીનીશા સરખેજથી આપણે વેચવાના છે 31,500 21,500 તો સૌ પ્રથમ નવા ભાગીદાર ને આપણે એન્ટ્રી કરીએ કારણ કે એની અંદર સૌથી ઓછી એન્ટ્રી ઓછી તો 2,00,000 રૂપિયા
તેમાં 12000 કરો તો 188000 કે જેની સામે લખાશે બાકી આગળ વિગયા ત્યાર બાદ જે ભાગીદાર જશે નો આપણે સરવાળો કરીએ તો દરાના માટે અને જીનિશા માટે 224500 224500 224500 તો આ જે છે આપણા માટે બાકી જે આગળ રહે છે આપણા માટે મૂડીની બાકી અને મૂડીની એન્ટ્રી આપણે ક્યાં કરશું પાકા સરવૈયાની અંદર મૂડીના હેડિંગની છે કરાના જેનિશા અને રીના તો પહેલા આવશે 208500 પછી જેનિશા માટે આવશે 101500 અને રીમાન માટે છે 188000 હવે એનો તમે સરવાળો કરશો તો જવાબ આવશે 498000 498000 હવે આપણે રોકડ ખાતું બંધ કરીએ રોકડ ખાતાની અંદર જે જે ઉધાર જમા થાય એને છે જ ને ડાયરેક્ટ તમારે એનો સરવાળો કરવાનો રહેશે અને એનો સરવાળો જે આવે છે 258000 258000 અને જામણ માટે રોકડની બાકી કેવા છે 258000 બાકી આગળ વધી ગયા તો પાકા સરેમાં મૂડી લેવા સુવિધા દેવા છે એટલે કે નાખશું રોકડ 258000 હવે એક એન્ટ્રી બાકી રહેતી નથી આપણે ડાયરેક્ટ સરવાળો કરવાના છે તમે મૂડી લેવાનો સરવાળો કરશો તો ત્યાં જે છે તમારો જવાબ આવે છે 587000 અને એ સરવાળો આપણે મૂડીકર લેણા છે 587000 તો આ દાખલો આપણે આ રીતે એકલો કરીએ છીએ આની અંદર ખાસ યાદ રાખવાનું જેટલી પણ આપણે નોટ્સ અહીંયા લખી દીધી છે વર્કિંગ નોટ્સ છે તમારે ખાસ લખવાની છે કારણ કે તો જ તમને પાઘેર લગતા હવાલા હોય કે આવા જમીન મકાનને લગતા મિલકતો લગતા હવાલા હોય તમે આસાનીથી યાદ રાખી શકશો એટલે ખાસ બધાને કહેવાનું કે નોટ્સ જેટલી પણ આપણે સમજ્યા છીએ એ પછી ત્યાગ શોધવાની વાત હોય કે વધારો શોધવાની વાત હોય બધી નોટ્સ જે છે ખાસ તમારે યાદ રાખવાની છે રોકાણો લખી છે બાબત હતી ભાગીદાર રોકાણો જે છે લઈ જાય છે તો એનો જે ઘટાડો હોય તમારે શું કરવાનું છે એના અનામતમાંથી ઓછું કરીને પછી એ તમારે વહેંચણી કરવાની છે તો આ પણ એક ખાસ અનામતનો અગત્યનો મુદ્દો હતો હવે પછી આપણે જ્યારે ભેગા થઈએ ત્યારે ઉદાહરણ નંબર 24 જે છે એનાથી આપણે આગળ શરૂઆત કરીશું ત્યાં સુધી જય હિન્દ